દર્શક મિત્રો, માન કિચન્સમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું હાંડી બિરયાની. વિડિયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. વેજીટેબલ દમ બિરયાની બનાવવા માટે જોઈશે રાઈસ બાફેલા, એક બાઉલ ડુંગળી, ફ્લાવર, ગાજર, બટાકા, કેપ્સિકમ, બાફેલા તુવેર અને વટાણા છે. દહીં જોઈશે, બિરયાનીનો મસાલો, મીઠું સ્વાદ અનુસાર, હળદર અને ગરમ મસાલો. આપણે દહીંની અંદર બિરયાનીનો મસાલો નાખીને મિક્સ કરી દેવાનો છે. બિરયાનીનો મસાલો નાખી દેવાનો છે. ત્યારબાદ આપણે થોડીક ચપટીક જ હળદર નાખવાની છે, હળદર બહુ નથી નાખવાની. અને થોડો ગરમ મસાલો નાખવાનો છે. આપણે મિક્સ કરી દીધું છે. હવે આને સાઈડ ઉપર આપણે મૂકી દઈશું. તમે જો વધારે તીખું ખાવું હોય તો તમે વધારે નાખી શકો છો. આને આપણે મૂકી દેવાનો છે. સૌપ્રથમ આપણે ફ્લાવરને તળી લઈશું, ફ્રાય કરી લઈશું. આપણે પહેલા એને ફ્લાવર તરી ગયા છે. હવે આપણે ગાજરને તરવા મૂકી દઈશું. ગાજર તરી ગયા છે. હવે આપણે તેને કાઢી લઈશું. હવે આપણે બટાકાને ફ્રાય કરવા મૂકી દઈશું. હવે આપણે કેપ્સિકમના ટુકડા કરેલા છે એ તળવા મૂકી દઈશું. કેપ્સિકમને બહુ તળવાના નથી, સાધારણ જ ખાલી ચડી જાય એટલા ફ્રાય કરવાના છે. હવે આપણે ડુંગળી ફ્રાય કરવા મૂકીશું. ડુંગળીને આવી ઊભી ઊભી કાપી લેવાની છે અને થોડી પતલી ડુંગળી ફ્રાય કરવા મૂકી દઈશું. હવે આપણે સૌપ્રથમ એક પેન ગરમ કરીશું. એમાં થોડું તેલ રેડીશું. તેલને ગરમ થવા દેવાનું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું. આદુ મરચાં લસણની પેસ્ટ ઓપ્શનલ છે. હવે તેમાં આપણે એક એક કરીને બધી જે સબ્જી આપણે ફ્રાય કરી હતી એ નાખી દઈશું. જરા ફ્લાવર નાખી દઈશું. એક સામટી નથી નાખવાની, ધીરે ધીરે એક એક કરીને નાખવાની છે સબ્જી બધી. હવે કેપ્સિકમ નાખી દઈશું. અને ગાજર પણ નાખી દઈશું સાથે સાથે. ત્યારબાદ મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે બટાકા નાખી દઈશું ફ્રાય કરેલા. હવે આપણે બાફેલા વટાણા અને તુવેર હતી એ નાખી દઈશું અને હલાવી દઈશું. અને મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે આ દહીંમાં જે મસાલો નાખ્યો હતો એથી પેસ્ટ આપણે અંદર નાખી દઈશું. અને આપણી સબ્જી રેડી છે. હવે આપણે તેને બિરયાનીમાં બિરયાની નાખવા માટે તૈયાર કરીશું. આપણે સહેજવા ઠંડુ પડવા દઈશું. હવે આપણે સૌપ્રથમ હાંડીમાં ઘીથી થોડું ગ્રીસ કરી લઈશું.
આખી હાંડીમાં ઘીથી ગ્રીસ કરી લેવાનું છે. જેથી તમારી બિરયાનીમાં ઘીની સ્વાદ અને એકદમ સરસ સ્મેલ આવી શકે. જો આવી રીતે આખું ગ્રીસ કરવાનું છે. હવે આપણે તેની અંદર સૌપ્રથમ રાઈસ મૂકી દેવાનો છે, રાઈસ ને પાથરી દેવાનો છે. તમે ચમચીથી દબાઈ શકો છો. ત્યારબાદ આપણે જે સબ્જી બનાવી હતી એ પાથરી દઈશું. હવે ફરીથી આપણે તેની અંદર રાઈસ નાખી દઈશું. બીજું લેયર કરીશું આપણે રાઈસનું. એને પણ આપણે ધીરેથી દબાઈ દઈશું. હવે આપણે ફ્રાય કરેલી ઓનિયન પાથરવાની છે. પાથરી દેવાની છે ઓનિયન, છુટ્ટી છુટ્ટી પાથરવાની છે. હવે બીજા લેયરમાં સબ્જી પાથરવાની છે. હવે આપણે લાસ્ટમાં ત્રીજું લેયર કરીશું રાઈસ. આપણે સબ્જીની ઉપર દબાઈ દઈશું છે. લાસ્ટમાં આપણે એની ઉપર ડુંગળીથી ગાર્નિશ કરી દઈશું, ડુંગળી પાથરી દઈશું. હવે આપણે તેને ગેસ ઉપર 5-10 મિનિટ માટે ગરમ થવા મૂકી દઈશું. આપણી બિરયાની તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને ઉપર ધાણા નાખી દઈશું અને થોડી ડુંગળી બચી હતી ફ્રાય કરેલી એ બી આપણે ઉપર સર્વ કરવા મૂકી દઈશું.